ટીવી ન્યૂઝ સમાચાર વિસ્તારથી જોઈશું. કોરોના વાયરસના સંકટ વચ્ચે રાજ્યમાં આજે સસ્તા અનાજનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. અનાજની ક્વોલિટી જોઈ કાર્ડ ધારકો રોષે ભરાયા છે. પશુ ન ખાય તેવા અનાજનું વિતરણ કરાઈ રહ્યું છે. દાળ અને ઘઉં ખૂબ જ ખરાબ ક્વોલિટીના જોવા મળી રહ્યા છે. સડી ગયેલા ઘઉં અને દાળ લેવા માટે લોકો મજબૂર બન્યા છે. વર્ષોથી પડી રહેલા ઘઉંનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. તો આજથી જાહેરાત કરવામાં આવી હતી લોકોને અનાજના વિતરણની. ખૂબ જ સુંદર પહેલ છે, પણ સાથે સાથે ખૂબ જ દુઃખદ ઘટના કહી શકાય. જે આ અનાજ આપવામાં આવી રહ્યું છે, ખૂબ જ ખરાબ હાલતમાં અનાજ છે. આપ જે ઘઉં છે તે જોઈ શકો છો. આ જે ઘઉં છે એ ઢોર પણ ન ખાય તેવી હાલતમાં છે તે માણસોને આપવામાં આવે છે. અંદર જોઈ શકો છો આપ જે પ્રકારે અંદર જે જીવજંતુઓ ફરી રહ્યા છે. તમામ જે ઘઉં છે એ સમગ્ર ઘઉં સડી ચૂક્યા છે. આપ જોઈ શકો છો દ્રશ્યથી પણ આપને ખ્યાલ આવશે કે આ ઘઉં સંપૂર્ણપણે સડી ચૂક્યા છે. અંદર કચરો પણ જોવા મળી રહ્યો છે અને ક્યાંક ક્યાંક કહી શકાય કે અંદર જે જીવજંતુ છે તે પણ મરેલા જોઈ શકાય છે. દાળ છે વિતરણ કરવામાં આવ્યું છે, સંપૂર્ણ જે દાળ છે સડી ચૂકી છે. એટલું જ નહીં, અંદર જંતુઓ ફરતા નજરે પડી રહ્યા છે. એક તરફ જ્યારે ગુજરાત સરકાર હેલ્થ વિભાગ છે તે કોઈ હોટલ કે રેસ્ટોરન્ટમાં આ પ્રકારની દાળ વપરાતી હોય તેને લાખો રૂપિયા દંડ ફટકારે છે, ત્યારે બીજી તરફ જ્યારે સરકાર દ્વારા આ પ્રકારનું વિતરણ કરવામાં આવતું હોય, સરકારના જ જે અનાજના ગોડાઉન છે તેના પરથી આ ખરાબ હાલતમાં જ્યારે વિતરણ થતું હોય ત્યારે ખૂબ જ દુઃખદ ઘટના કહી શકાય. જે ગ્રાહકોએ અનાજ લીધું છે આપણે તેમની સાથે વાત કરીશું, કઈ કઈ પ્રકારનું અનાજ લીધું છે અને શું અત્યારે સમસ્યા આવી રહી છે. એમાં સાહેબ દાળ આપી છે ને ઘઉં આપ્યા છે ને પેલા ચોખા આપ્યા છે, તેલ ને એ તો કશું આપ્યું. ઘઉં છે દાળ છે ખાવા લાયક છે ખરા? ના નથી સાહેબ, નથી ને. મારા ઘરમાં તો કોઈ કમા વાળું નથી ને, કમા વાળું તો 7 જણા ખાવા વાળા છે ને, એક કમા વાળું એ ઘેર બેઠા છે. અત્યારે હું ક્યાંથી પૂરું કરું બધું? શું કેશો ખરેખર આ ઘઉં છે તમે કઈ રીતે ખાશો? કારણ કે હાલત બહુ ખૂબ જ ખરાબ દેખાય. ખાવા વાળા તો નથી સાહેબ, એ તો ફેંકવા જેવા જ છે. માય ધનેરા છે, કાંકરા છે અને બધું હળેલું છે. માય મૂન વાળેલી છે. આવી તો કેવી રીતે ખાવાનું? અમે ખાઈએ તો બીમાર પડીએ. અત્યારે બીમાર પડવાના પૈસા ક્યાંથી લાવીએ અમે દવાના? અત્યારે ખાવાનું નથી તો બીમાર ક્યાંથી પડીએ? તમે આપો તો સારું અનાજ આપો, નકર ના આપો ને સાહેબ. જે વેદના છે સમજી શકાય છે. આપણી સાથે બીજા પણ ભાઈ જોડાયા છે. ખાસ કરીને આજનું જે અનાજ વિતરણ થઈ રહ્યું છે કેટલી સમસ્યાઓ આવી રહી છે, કારણ કે જે નજરે પડી રહ્યા છે દ્રશ્યો તેમાં તમામ અનાજ સડી ગયેલું નજરે પડે છે. આ અનાજ બિલકુલ સડી ગયેલું છે. આ અનાજ કોઈ જનાવર બી ખાય એ પ્રકારનું છે નહીં. અને જે દુકાનદારને કહે એ દુકાનદાર કહે ભાઈ ગવર્મેન્ટ જે કોટામાંથી અમને ફાળવે એ ગવર્મેન્ટ કોટામાંથી ફાળવેલું છે આ અનાજ. એટલે એ લોકો જવાબદાર છે, દુકાનદાર જવાબદાર છે, એ બધા જ આ બાનું કંઈ છટકી જાય બરોબર. હવે આમાં ગરીબ માણસો કઈ રીતે ખાય? આ ખાવા લાયક છે જ આ જનાવરને ખાવાનું આ અનાજ છે? આ ચોમાસાના ટાઈમે બધું બગડી ગયેલું જે પડતર પડેલું જમે અનાજ છે એ ગરીબ માણસ શ્રમજીવી કુટુંબો છે બધા આગળ જે રોજીરોટી રોજની કરીને ખાય એ લોકો છે, એમને આ અનાજ આ લોકો આપવા માંગે છે. ચોક્કસથી કહી શકાય કે જે આ અનાજ વિતરણ થઈ રહ્યું છે ખૂબ જ ખરાબ ક્વોલિટીનું છે. આપણે પણ જોયું કે સડી ગયેલા ઘઉં છે, સડી ગયેલી દાળ છે, એટલે લોકો આ તો ખાઈ શકશે નહીં, ઢોર પણ ના ખાઈ શકે તેવું અનાજ આપવામાં આવી રહ્યું છે. અને આ જે અનાજ છે વર્ષોથી જે ગોડાઉનમાં પડ્યું હતું તે અનાજ બહાર કાઢવામાં આવ્યું છે જેના લીધે સડી ગયું છે. એટલે લોકોની એક માંગ છે, રાજ્ય સરકારને થોડું આપશો તો ચાલશે, પણ સારું આપશો તો અમારી જે હેલ્થ છે તે સારી રહેશે અને ખાઈ પણ શકીશું. કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે જયંતિ ચૌધરી, વીટીવી અમદાવાદ. તો અનાજની ક્વોલિટી જોઈને લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. પશુ પણ ન ખાય તેવા અનાજનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. રાજ્યભરમાં આજથી ગરીબોને મફતમાં અનાજનું વિતરણ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. 25-25 જણાને બોલાવવામાં આવશે તેવી પણ જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ જે રીતે આજે સસ્તા અનાજનું વિતરણ શરૂ થયું છે, અનાજની ક્વોલિટીને લઈને અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે. ગરીબોમાં રોષ જોવા મળી રહ્યો છે. તેઓ કહી રહ્યા છે કે અનાજ આપો પરંતુ ખાઈ શકાય તે પ્રકારનું અનાજ આપે તો સરકાર મદદ કરી રહી છે તેવું લાગશે. વર્ષોથી જે પડી રહ્યું હતું તેવા અનાજનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. 17,000 રેશનિંગની દુકાનો પરથી આજથી જ અનાજ વિતરણ કરવાની શરૂઆત થઈ છે. રાજ્યના 3,25,00,000 લોકો માટે અનાજ વિતરણ કરવામાં આવશે. ફોન કરીને અનાજ લેવા માટે 25-25 ગ્રાહકોને બોલાવવામાં આવશે તેવી પણ જાહેરાત કરાઈ હતી.